ગુજરાત રાજ્યમાં લેવાનારી જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ. આગામી સમયમાં 13 વખત પેપર ફૂટ્યા પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખભાઈ પટેલને દાદાની સરકાર સુકાન સંભાળવા પામ્યું છે ત્યારે આજરોજ લેવાયેલી ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા 32 જિલ્લાના 3000 જેટલા કેન્દ્રોમાં આશરે 9,53,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ખાસ કરીને વાત કરીએ તો અમારી ઓસ્કાર ન્યૂઝના ઘનશ્યામ બારોટને મળેલી માહિતી પ્રમાણે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં 187 કેન્દ્ર પર 63,750 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પોલીસ કમિશનર દ્વારા મળતી માહિતી પ્રમાણે 187 કેન્દ્રો પર 187 PSI ASI સહિત 935 પોલીસના જવાનો આ કેન્દ્રો પર બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. તેમજ પેપર ગાર્ડ માટે 40 હથિયારધારી પોલીસ, કોડ માટે 16 હથિયારધારી પોલીસ સાથે રહેશે. તેમજ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખવા ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની પણ ચોપતી નજર રહેશે. તેમજ સઘન પેટ્રોલિંગ માટે 45 પોલીસ ઇન્સ્પેક્ટર, 20 SP તેમજ પોલીસ કમિશનર તરીકે તકેદારી રૂપે બંદોબસ્તમાં પેટ્રોલિંગ કરાશે. હાલમાં ગુજરાત સરકારના જાહેરનામા પ્રમાણે પરીક્ષા કેન્દ્રની 100 મીટર ત્રિજ્યામાં 4થી વધારે લોકો ભેગા થવું નહીં અથવા કોઈ વાહન પાર્ક કરવું નહીં. તેમજ ઝેરોક્સ મશીન કે અન્ય કોઈ ઉપકરણ રાખવું નહીં. હાલમાં તો સરકારના નવા નીતિ નિયમ પ્રમાણે પેપરમાં ગેરરીતિ કરનારાઓ માટે અલગ કાયદાની વ્યવસ્થા કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં નવા નીતિ નિયમ અને કાયદાની કેવી અસર પેપર લીક કરવાવાળા કૌભાંડીઓ અને પરીક્ષાર્થીઓમાં પડે છે તે જોવાનું રહ્યું. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ગ્રાઉન્ડ ઝીરો કતારગામ વિસ્તારનું છે. શારદા વિદ્યા મંદિરની શાળા છે કે જ્યાં સવારથી જ અલગ અલગ જિલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓનો મેળાવડો જોવા મળ્યો હતો. ઘનશ્યામ બારોટ, સુરત. ત્રણની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે ત્યારે આપણે વાત કરીએ સુરત જિલ્લાની, તો સુરત જિલ્લાની અંદર 187 કેન્દ્રોમાં પરીક્ષા યોજનાર છે. આમ તો સુરત જિલ્લાની અંદર લગભગ પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસાર લોખંડી બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે. હાલ જો વાત કરીએ તો આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે કતારગામના શારદા મંદિર વિદ્યાલયના છે. અહીંયા અંદાજે સુરત જિલ્લાની અંદર 53,700 જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે અને હાલ લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બોડી વોર્ન કેમેરાથી પરીક્ષાર્થીઓનું વિડીયોગ્રાફી થઈ રહ્યું છે. ત્યારે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છે શારદા વિદ્યા મંદિર કતારગામ વિસ્તારના છે અને હાલ પરીક્ષાર્થીઓ 11 વાગ્યાનો સમય જે અંદર થવાનો, જે એન્ટ્રી થવાનો છે તે થઈ રહ્યા છે અને પૂરું કાઉન્ટડાઉન વિદ્યાર્થીઓનું થઈ રહ્યું છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર સાહેબના આદેશ અનુસાર 187 કેન્દ્રોની અંદર 187 PSI અને ASIની બંદોબસ્ત રહે છે. તેમજ 935 જેટલા પોલીસ કર્મચારીઓ આ કેન્દ્રો પર ફરજ બજાવશે. હાલ તો અત્યારે પરીક્ષાર્થીઓનો ઘસારો થઈ રહ્યો છે અને પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ પોતાના કેન્દ્રના અંદર એન્ટ્રી કરી રહ્યા છે. તે આ દ્રશ્યમાં નિહાળ રહ્યા છો. આ જે દ્રશ્યો નિહાળ રહ્યા છો તે કતારગામ શારદા મંદિર વિદ્યાલયના હાલ છે. ઓસ્કાર ન્યૂઝ બ્યુરો, જે ઘનશ્યામ બારોટ, સુરત.